હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શેઝવાન ફ્રાઇડ રાઇસ ફ્રાઈડ રાઇસ બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી ચોખા લઈ તેને અડધો કલાક માટે પાણીમાં પલાળી દેસું હવે અડધો કલાક પછી એક તપેલીમાં બે ગ્લાસ પાણી લઈ તેમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી તેને ઉકળવા દેશું હવે તેમાં પલાળેલા ચોખા નાખી દઈશું હવે ભાત બની ગયા છે હવે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખી તેમાં એક ટી સ્પૂન જીરું નાખી તેલ ગરમ થવા દેશું હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીને સરખી રીતે સાંતળી લેશું ડુંગળી હવે સતળાઈ ગઈ છે હવે તેમાં ઝીણું સમારેલું કોબીજ નાખીને તેને સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં ઝીણું સમારેલું ગાજર અને ફ્લાવર નાખીને તેને સરખી રીતે સાતળી લેશું ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું હવે તેમાં બાફેલા વટાણા અને બાફેલી મકાઈ નાખીને તેને સરખી રીતે સાંતળી લેશું બધા શાકભાજી હવે સતળાઈ ગયા છે હવે તેમાં ચિંગ્સનો શેઝવાન ફ્રાઈડ રાઇસ મસાલો નાખીશું અત્યારે મેં એક પેકેટ મસાલો લીધો છે બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં ભાત નાખીને તેને હળવા હાથે મિક્સ કરી લેશું તેમાં મીઠું કે બીજો કોઈ મસાલો નાખવાની જરૂર રહેતી નથી તો તૈયાર છે શેઝવાન ફ્રાઈડ રાઈસ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં